હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. આજે છે 18 જુલાઈ. આજના વિડીયોમાં આપણે એઝ યુઝ્યુઅલ ગુજરાત, ભારત અને વિશ્વના મહત્વના કરંટ અફેર્સ વિશે ચર્ચા કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ ધી વિડીયો. ભારતે કયા વર્ષે યોજાયેલ ઓલિમ્પિક્સમાં ફૂટબોલની પ્રથમ મેચ ફ્રાન્સ સાથે રમી હતી? તો ભારતે 1948ના લંડન ઓલિમ્પિક્સમાં ફૂટબોલની પ્રથમ મેચ ફ્રાન્સ સાથે રમી હતી. આ મેચમાં ભારતે 2-1 પરાજયનો સામનો કરવો પડ્યો હતો. અને એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ એ છે કે આ મેચમાં ભારતીય ફૂટબોલર બૂટ પહેર્યા વિના મેદાનમાં ઉતર્યા હતા. જો કે એ સમયની તમામ મેચોમાં ભારતીય ફૂટબોલરો બૂટ પહેર્યા વિના રમતા હતા, કારણ કે તેમને તે રીતે રમવાની આદત હતી. પરંતુ ત્યારબાદ જ્યારે 1950માં ફિફા વિશ્વકપ યોજાયો, 1950નો ફિફા વિશ્વકપ ઘણી રીતે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તેના અગાઉના બે વિશ્વકપો 1942 અને 1946 આ બંને વિશ્વકપ બીજા વિશ્વયુદ્ધના કારણે રદ થયા હતા. માટે 1950નો વિશ્વકપ ખૂબ ઇમ્પોર્ટન્ટ હતો. અને આ વિશ્વકપ મહત્વનો એટલા માટે છે કે તે સમયે ભારતને ફિફા વિશ્વકપમાં ભાગ લેવાની સુવર્ણ તક મળી હતી, જે આપણે ચૂકી ગયા છીએ. હવે ઘણા બધા ન્યૂઝપેપરના આર્ટિકલમાં એવા આર્ટિકલ આવ્યા હતા કે ભારતે બૂટ વિના પહેરવાનું કહ્યું અને ફિફાએ બૂટ વિના પહેરવાની ના પાડી, માટે આપણે રમી શક્યા નહીં. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. એ વિશ્વકપમાં ભારત ભાગ ના લઈ શક્યું. એનું કારણ એ છે કે એ સમયે ભારત સરકાર પાસે પૂરતા નાણાં ભંડોળ ન હતા કે જેથી ભારતીય ટીમને ફિફા વિશ્વકપમાં ભાગ લેવા માટે લંડન મોકલી શકાય. સોરી, ફિફા વિશ્વકપમાં ભાગ લેવા માટે મોકલી શકાય. 50નો ફિફા વિશ્વકપ બ્રાઝિલમાં યોજાયો હતો, પરંતુ નાણાકીય ભંડોળ ન હોવાના કારણે ભારત તેમાં ભાગ લઈ શક્યું ન હતું. ફિફાએ ભારતીય ટીમનો અડધો ખર્ચ ઉપાડવાની જવાબદારી સ્વીકારી હતી, પરંતુ તો પણ ભારત સરકાર તૈયાર થઈ નહીં. અને વિશ્વકપ માટે કુલ 16 ટીમો ક્વોલિફાય થઈ હતી, પરંતુ ભારત, સ્કોટલેન્ડ અને ટર્કી આ 3 દેશોએ નામ પાછા ખેંચી લેતા બાકીની 13 ટીમો વચ્ચે ફિફા વિશ્વકપ 1950 બ્રાઝિલ ખાતે યોજાયો હતો. બીજો પ્રશ્ન છે, તાજેતરમાં આવેલા IMF રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં ભારતની GDP કેટલા ટકા રહેવાનું અનુમાન છે? તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF રિપોર્ટ અનુસાર ભારતની GDP 2019માં 7.3% રહેવાનું અનુમાન છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, તેની સ્થાપના થઈ હતી 27 ડિસેમ્બર 1945 રોજ. તેના CEO છે ક્રિસ્ટિન લગાર્ડ તેના CEO છે. તાજેતરમાં ભારત અને ઓમાનના સંયુક્ત આયોગની બેઠક કયા સ્થળે આયોજિત થઈ છે? તો ભારત અને ઓમાનના સંયુક્ત આયોગની બેઠક આયોજિત થઈ છે મસ્કટ ખાતે. હવે મસ્કટ શું છે? તો મસ્કટ ઓમાનનું પાટનગર છે. હવે ઓમાનની વાત આવી છે તો એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે આ છે ગલ્ફ ઓફ ઓમાન, ઓમાનનો અખાત. આ છે પર્શિયાનો અખાત. અને જે વચ્ચે જે પાણીની સાંકડી પટ્ટી છે એ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, હોર્મુઝની સામુદ્રધુની. અને આ સામુદ્રધુની એ ઓઇલની નિકાસ માટે ફેમસ છે, કારણ કે વિશ્વની ઓઇલની 95% નિકાસ આ સામુદ્રધુની મારફતે જ થાય છે. ઓમાનનું ચલણ છે ઓમાની રિયાલ. અને આ જે બેઠક ભરાઈ તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ. કેપ્ટન તરીકે સૌથી ઝડપી 3000 વન ડે રન ફટકારવાની સિદ્ધિ કોણે મેળવી છે? આ સિદ્ધિ મેળવી છે ભારતના વિરાટ કોહલીએ. કેપ્ટન તરીકે સૌથી ઝડપી 3000 વન ડે રન ફટકારવાની સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ મેળવવા માટે તેમણે માત્ર 49 ઇનિંગનો સહારો લીધો છે. અગાઉ આ રેકોર્ડ હતો દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એબી ડિવિલિયર્સના નામે. તેમણે કુલ 60 ઇનિંગમાં સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીએ 49 ઇનિંગમાં સિદ્ધિ મેળવી તેમનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તાજેતરમાં સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ છે એમાં ગોલ્ડ મેડલ જીત્યો છે વિનેશ ફોગટે. આ છે વિનેશ ફોગટ. તેમણે 50 કિગ્રા વર્ગમાં ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સ્પેનની વાત કરીએ તો તેનું પાટનગર છે મેડ્રિડ. અને સ્પેનના વડાપ્રધાન છે પેડ્રો સંચેજ, કારણ કે હમણાં જ નિયુક્તિ પામ્યા છે, ચૂંટણી હમણાં જ ગઈ છે, ચર્ચામાં છે પેડ્રો સંચેજ. હવે સ્પેનની વાત છે તો સ્પેનનો એક પ્રદેશ છે જે સ્પેનથી છૂટો થવા માંગે છે અને આ પ્રદેશ છે કેટલોનિયા. કેટલોનિયા નામનો પ્રદેશ સ્પેનથી છૂટો થવા માંગે છે અને તેનું પાટનગર છે બાર્સેલોના. બાર્સેલોનાથી તમે બધા પરિચિત છો, કારણ કે બાર્સેલોનાની ટીમ પણ છે, ફૂટબોલ ટીમ બાર્સેલોના FC. તો બાર્સેલોના કોનું પાટનગર છે? કેટલોનિયા. કેટલોનિયા કોણ છે? તો સ્પેનનો એક પ્રદેશ છે કે જે સ્પેનથી અલગ પડવા માંગે છે.
તાજેતરમાં સોફ્ટ પાવર દેશોની વાર્ષિક વિશ્વ રેન્કિંગમાં કોણ ટોચ પર રહ્યું છે? તો આ ટોચ પર રહ્યું છે બ્રિટન. હવે તમને અહીં બે પ્રશ્ન થશે. પહેલો પ્રશ્ન એ કે આ સોફ્ટ પાવર દેશો એટલે શું? તો એવા દેશો કે જે શક્તિશાળી તો છે પણ પોતાની તાકાતનું પ્રદર્શન કરતા નથી, જેમ કે અમેરિકા, રશિયા, ચીન, ઉત્તર કોરિયા. આ દેશો એવા છે કે જે પોતાની તાકાતનું વારંવાર પ્રદર્શન કરે છે, શક્તિ પ્રદર્શન કરે છે, પણ વિશ્વમાં એવા ઘણા દેશો છે જે પાવરફુલ છે પણ ક્યારેય પોતાની શક્તિનું પ્રદર્શન કરતા નથી. તો એવા દેશોની યાદમાં છે બ્રિટન ટોપ પર છે. હવે બીજો પ્રશ્ન એ થશે કે બ્રિટન શું છે? તો બ્રિટન એ કુલ ત્રણ દેશોનો સમૂહ છે. વેલ્સ, ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ, આ ત્રણ દેશો જ્યારે જોડાય છે ત્યારે બ્રિટન ગણાય છે. અને એ ત્રણમાં નોર્ધન આયર્લેન્ડ જોડાય તો આ બને છે યુકે. યુકે એટલે નોર્ધન આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ અને વેલ્સ. અને બ્રિટન એટલે સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ અને વેલ્સ. આ યાદ રાખજો, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આયર્લેન્ડ બે પ્રકારના છે, નોર્ધન આયર્લેન્ડ કે જે યુકેનો ભાગ છે અને રિપબ્લિક ઓફ આયર્લેન્ડ કે જે યુકેથી સ્વતંત્ર છે. નોર્ધન આયર્લેન્ડનું પાટનગર છે બેલફાસ્ટ અને રિપબ્લિક ઓફ આયર્લેન્ડ જે છે એનું પાટનગર છે ડબલિન. તાજેતરમાં આસામ ડાયન પ્રતાડન ના વિરુદ્ધ ઠરાવને કોણે મંજૂરી આપી છે? તો આસામ ડાયન પ્રતાડના વિરુદ્ધ ઠરાવને મંજૂરી આપી છે રાષ્ટ્રપતિએ. હવે આસામ ડાયન પ્રતાડના શું છે? તો એક અંધવિશ્વાસ છે કે જે મહિલાઓને ડાયન ગણાવી તેના પર અત્યાચાર કરવામાં આવે છે. તો હવે અને એની સ્થિતિ આસામમાં ખૂબ ખરાબ સ્તરે પહોંચી ચૂકી છે, તો માટે હવે આ રીતે મહિલાઓને ડાયન ગણાવીને તેના પર અત્યાચાર ગુજારશે તો તેને 7 વર્ષ સુધીની જેલ અને 5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. અને જો આ પ્રકારના બનાવો ઘટાડવા હોય તો માત્ર આસામમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં મહિલાઓને સ્વાવલંબી બનાવવા પડશે. આ મેપ તમે જોઈ શકો છો, આસામ 7 સિસ્ટર્સના મોટાભાગના રાજ્યો સાથે સરહદ ધરાવે છે. તાજેતરમાં દેશના સૌ પ્રથમ કૌશલ્ય તાલીમ કેન્દ્રની શરૂઆત કયા સ્થળે કરવામાં આવી? તો સ્કિલ ઇન્ડિયા અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું છે કે દેશના તમામ રાજ્યોમાં કૌશલ્ય તાલીમ કેન્દ્રો તૈયાર કરવામાં આવશે. તો આ પૈકીનું પહેલું કૌશલ્ય તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ઓરિસ્સામાં, અને એનો શિલાન્યાસ કર્યો છે ભારત સરકારના કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને. ઓરિસ્સાની વાત કરીએ, ઓરિસ્સાનું પાટનગર છે ભુવનેશ્વર, ઓરિસ્સાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક અને તેના રાજ્યપાલ છે ગણેશી લાલ કે જે હમણાં નિયુક્તિ પામ્યા છે. તાજેતરમાં કઈ સંસ્થાએ વિશ્વનો સૌપ્રથમ દૂરથી સંચાલિત કરી શકાય એટલે કે રિમોટ માઇક્રોસ્કોપ લોન્ચ કર્યો છે? આ લોન્ચ કર્યો છે આઈઆઈટી મદ્રાસે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ. હવે માઇક્રોસ્કોપ તમે 12મા ધોરણમાં કે 10મા ધોરણમાં લેબોરેટરીમાં ગયા હશો ત્યાં માઇક્રોસ્કોપ હોય છે કે નાની વસ્તુને મોટી જોવા માટે. તો આપણે કેવી રીતે જોઈએ છીએ? તેમાં આંખ અડાડીને આપણે જોઈએ છીએ. તો આ માઇક્રોસ્કોપ હશે તે દૂરથી જ જોઈ શકાશે, નજીકથી નહીં દૂરથી જોઈ શકાશે, અને વસ્તુને 3D સ્વરૂપે તેના અણુ સુધીની કક્ષામાં બતાવશે, એનો નાનામાં નાનો એકમ અણુ અને પરમાણુ પણ બતાવશે. આ લોન્ચ કર્યું છે આઈઆઈટી મદ્રાસે. તાજેતરમાં સૌથી વધુ વેતન ચૂકવવામાં આવતા કલાકારોની યાદી કોણે જાહેર કરી છે? તો આ યાદી જાહેર કરી છે ફોર્બ્સ મેગેઝિને. ફોર્બ્સ મેગેઝિન અમેરિકાનું પ્રતિષ્ઠિત મેગેઝિન છે જે વિવિધ યાદી બહાર પાડે છે. તો આ જે સૌથી વધુ વેતન ચૂકવવામાં આવતા કલાકારો છે એમાં સૌ પ્રથમ માત્ર કલાકારો જ નહીં, અહીં તમામ એવા વ્યક્તિઓ આવરી લેવામાં આવ્યા છે જે પરફોર્મ કરે છે કે એમાં ખેલાડીઓ પણ આવી જાય છે. તેમાં પ્રથમ ક્રમે છે ફ્લોયડ મેવેધર કે જે બોક્સર છે. બીજા ક્રમે છે જ્યોર્જ ક્લુની. ત્રીજા ક્રમે છે કાયલી જેનર. 76મા ક્રમે છે અક્ષય કુમાર અને 82મા ક્રમે છે સલમાન ખાન. તો આ બે કલાકારો એવા છે કે જે ભારતીય છે. શાહરૂખ ખાન પહેલાં 100માં હતા પરંતુ તેઓ 100માંથી બહાર નીકળી ગયા છે. 76મા ક્રમે અક્ષય કુમાર અને 82મા ક્રમે સલમાન ખાન, સૌથી વધુ વેતન ચૂકવવામાં આવતા કલાકારોની યાદીમાં. તાજેતરમાં કઈ સંસ્થાને ઓક્સફોર્ડ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? આ સંસ્થાન છે આઈઆઈટી ખડગપુર. તેમને શા માટે ઓક્સફોર્ડ પુરસ્કાર મળ્યો છે? તો ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આર્સેનોલ ની શોધ કરવા બદલ આઈઆઈટી ખડગપુરને
ઓક્સફર્ડ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓના મૂત્રગમ પ્રદેશમાં આર્સેનોલ નામના ઝેરી દ્રવ્યની શોધ કરી છે અને આ બદલ તેમને પુરસ્કાર આપવામાં આવ્યો છે. સંગીત કલા દિન નિધિ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો સંગીત કલા નિધિ પુરસ્કાર માટે અરુણા સાઈરામની પસંદગી કરવામાં આવી છે. તેઓ કર્ણાટકના ગાયિકા છે અને આ પુરસ્કાર તેમને વર્ષ 2019માં આપવામાં આવશે. કયો દેશ વિશ્વવ્યાપી સંચાર સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે એક સાથે 300 ઉપગ્રહો લોન્ચ કરશે? તો આ બનશે ચીન. એક સાથે 300 ઉપગ્રહ લોન્ચ કરવા એ ખરેખર ખૂબ મોટી સિદ્ધિ છે અને આ ઉપગ્રહ લોન્ચ કરશે ચીન આ વર્ષના અંત ભાગમાં. તાજેતરમાં દેશની સૌપ્રથમ સામુદ્રી પ્રવાસન સેવા મુંબઈ બાલી પ્રવાસન માર્ગની જાહેરાત કોણે કરી છે? તો આ જાહેરાત કરી છે નીતિન ગડકરીએ. હવે આ શું છે? તો ભારતના મુંબઈ બંદર અને ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાના બાલી ટાપુ સુધી પ્રવાસન માર્ગ વિકસાવવામાં આવશે અને અહીં વચ્ચે જે ભારતના શહેરો આવશે તેની પણ મુલાકાત લેવામાં આવશે અને એક પ્રકારનું ક્રુઝ ચલાવવામાં આવશે અને તેની જાહેરાત કરી છે નીતિન ગડકરીએ. તાજેતરમાં અખિલ ભારતીય સિનિયર ગોલ્ફ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો આ ચેમ્પિયનશિપ જીતી છે ઋષિ નારાયણે. તમે ફોટોમાં જોઈ શકો છો ઋષિ નારાયણે. બીબીસી ન્યૂઝે કોની સાથે મળીને ગુજરાતી ભાષામાં ન્યૂઝ બુલેટિન શરૂ કરવાની જાહેરાત કરી છે? તો બીબીસી ન્યૂઝે જીએસટીવી ગુજરાત સમાચાર ટીવી સાથે મળીને ગુજરાતી ભાષામાં ન્યૂઝ બુલેટિન શરૂ કરવાની જાહેરાત કરી છે અને તેનું પહેલું ન્યૂઝ બુલેટિન આજે રાત્રે 8 વાગે ટેલિકાસ્ટ થશે. નેલ્સન મંડેલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો નેલ્સન મંડેલા દિવસ ઉજવવામાં આવે છે આજે, એટલે કે 18 જુલાઈના રોજ. નેલ્સન મંડેલા દિવસ 18 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2010થી આ દિવસ ઉજવાય છે, પરંતુ તેની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી 2009માં. તેમનો જન્મ થયો હતો 18 જુલાઈ 1918 રોજ દક્ષિણ આફ્રિકાના મેઝો નામના ગામમાં. તેઓ દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે જાણીતા છે. તેમણે દક્ષિણ આફ્રિકામાં વૈચારિક આઝાદી માટે લડત દરમિયાન 27 વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. દક્ષિણ આફ્રિકા 1961માં આઝાદ થઈ ગયું હતું બ્રિટનથી, પરંતુ અશ્વેત નાગરિકોને રાજકીય અધિકારો મળતા ન હતા. તેની ચૂંટણીમાં મત આપવામાં તમામ અધિકારો માત્ર ગોરાઓના જ હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાના મૂળ નિવાસીઓ હબસી લોકો છે, તેમને કોઈ અધિકારો હતા નહીં. તેમના અધિકારો માટે તેમણે લડત ચલાવી હતી. તેઓ 20 જાન્યુઆરી 1962 થી 11 ફેબ્રુઆરી 1990 સુધી કુલ 27 વર્ષ જેલમાં રહ્યા. આ સમયગાળા દરમિયાન તેઓ 18 વર્ષ સુધી કેપટાઉન નજીક રોબન ટાપુ પર રહ્યા. આ સ્થળે તે જે જેલમાં રહ્યા હતા તેમને યુનેસ્કોના વિશ્વ વારસાના સ્થળમાં સામેલ કરવામાં આવેલ છે. હવે અહીંયા એક ફેક્ટ છે, એ ફેક્ટ એ છે કે જ્યારે રોબન ટાપુ પર રહ્યા ત્યારે તેમને દિવસ દરમિયાન પથ્થર તોડવાનું કામ આપવામાં આવતું હતું અને એ એરિયા ચળકાટ ધરાવતો હતો, તો આના કારણે પ્રકાશથી રક્ષા મેળવવા માટે એમને ચશ્મા આપવામાં આવતા ન હતા. હવે ચશ્મા ન પહેરવાના કારણે આંખમાં વધારે પડતો પ્રકાશ જવાથી એમની આંખોની કીકી મોટી થઈ શકતી ન હતી. માટે તમે જ્યારે એમનો ફોટો જોશો તો ફોટોમાં તમને આંખો એકદમ ઝીણી દેખાશે. આ તમે જોઈ શકો છો, આ ફોટો છે, અહીંયા તેમની આંખો એકદમ ઝીણી દેખાય છે. તેનું કારણ એ છે. અને એમનું એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વોટ છે, એમણે એવું કહ્યું હતું કે મારા માટે મારી આઝાદી કરતા દક્ષિણ આફ્રિકાની આઝાદી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તેમણે એવું કહ્યું હતું કે મારા માટે મારી આઝાદી કરતા દક્ષિણ આફ્રિકાની આઝાદી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમના માનમાં એક દિવસ માટે ભારતીય સંસદ સ્થગિત રાખવામાં આવી હતી. નેલ્સન મંડેલા જ્યારે મુક્ત થયા ત્યારે સૌપ્રથમ ભારત આવ્યા હતા અને ભારત રત્ન મેળવવા સૌપ્રથમ વિદેશી બન્યા હતા. 1994માં નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના સૌપ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા અને ભારત અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ વચ્ચે જે ટેસ્ટ મેચ સિરીઝ રમાય છે આ સિરીઝને નામ આપવામાં આવ્યું છે ફ્રીડમ સિરીઝ. એમાં મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાનો ફોટો હોય છે અને નામ અપાયું છે ફ્રીડમ સિરીઝ.
આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે રોબન ટાપુ પર રહ્યા અને આ સ્થળે જે જેલમાં રહ્યા કેપટાઉન પાસે તે યુનેસ્કોના વિશ્વ વારસામાં સામેલ છે. તાજેતરમાં કયા ચરિત્ર અભિનેત્રીનું મૃત્યુ થયું છે? તો આ ચરિત્ર અભિનેત્રી છે રીટા ભાદુરી, તેમનું મૃત્યુ થયું છે. તેમનો જન્મ થયો હતો લખનઉ, કિડનીના બીમારીના કારણે તેમનું મૃત્યુ થયું અને તેમણે કુળવધુ અને કાશીનો દીકરો જેવી ગુજરાતી ફિલ્મો અને એક મહલ હો સપનોકાર નામની ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતી સિરિયલમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે બેટા, રાજા, જુલી જેવી નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાં પણ કાર્ય કર્યું હતું. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ટોચના ગોલ સ્કોરરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરી છે, એ કોણ છે? તે છે ટીમ કાહિલ. ટીમ કાહિલે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેઓ ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ગોલ ફટકારનાર ખેલાડી છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવોના કારણે દબાણથી વસતા કયા દેશના વડાપ્રધાને રાજીનામું આપ્યું છે? તો પેટ્રોલ ડીઝલના વધતા ભાવના કારણે દબાણને વશ થઈ હૈતીના વડાપ્રધાને રાજીનામું આપ્યું છે. હૈતી જે ક્યુબાની પાસે ઉત્તર અમેરિકા ખંડની પાસે આવેલો દેશ છે, તેનું પાટનગર છે પોર્ટ ઉપ્રિન્સ. હૈતીનું પાટનગર છે. તેના વડાપ્રધાન જેક ગાય લાફોન્ટેન્ટે રાજીનામું આપવાની ફરજ પડી છે. એસિડ હુમલો કે બળાત્કારનો શિકાર બનનાર મહિલાને પ્રતિમાસ મહત્તમ 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કોણે કરી છે? તો આ જાહેરાત કરી છે બિહારે. બિહારે એસિડ એટેક કે બળાત્કારનો શિકાર કરનાર મહિલાને પ્રતિમાસ વધુમાં વધુ રૂપિયા 10,000 આપવાની જાહેરાત કરી છે. આ છે બિહાર. બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ આ ત્રણ રાજ્યો સાથે સરહદ ધરાવે છે. બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર અને તેના રાજ્યપાલ છે સત્યપાલ મલિક. બિહાર રાજ્ય સરકારે 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પહેલા જે પીડિતાને 3,00,000 રૂપિયા આપવામાં આવતા હતા એનાથી રકમ વધારીને 6,00,000 કરવામાં આવી છે. અને જો એસિડ હુમલામાં ચહેરા પર ગંભીર ઈજા થશે તો 10,000 રૂપિયા સુધીની સહાય મળશે તેવી જાહેરાત કરી છે. હવે અત્યારે આપણે એક નવી શરૂઆત કરીએ છીએ કે ઇતિહાસમાં આજના દિવસ નામનો આર્ટિકલ આવે છે, તે આર્ટિકલની પણ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. આજના દિવસે 38 વર્ષ પહેલા મદ્રાસથી એટલે કે ચેન્નઈથી ટેલિવિઝન પર પ્રથમ રંગીન પ્રસારણ થયું હતું અને આ પ્રસારણ 1982માં દેશમાં એશિયન રમતોત્સવને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું. કારણ કે એશિયન ગેમ્સ રમાઈ હતી દિલ્હી ખાતે અને એ માટે રંગીન ટીવીનું પ્રસારણ શરૂ કર્યું હતું. બીજો પોઈન્ટ છે કાદમ્બિની ગાંગુલી. તેમનો જન્મ થયો હતો ભાગલપુર ખાતે. તે કોણ છે? તો તેઓ ભારતના પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ અને પ્રથમ મહિલા ફિઝિશિયન છે. ભારતના પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ છે કાદમ્બિની ગાંગુલી અને ચંદ્રમુખી બસુ. આ બંને પ્રથમ ગ્રેજ્યુએટ છે અને ભારતના પ્રથમ મહિલા ફિઝિશિયન છે કાદમ્બી ગાંગુલી. કાદમ્બિની ગાંગુલી યુરોપિયન મેડિસિનમાં તાલીમ મેળવનાર સૌપ્રથમ દક્ષિણ એશિયાઈ મહિલા હતા. અને આનંદી ગોપાલ જોશી, એમણે અમેરિકામાંથી એમડી ડિગ્રી મેળવી હતી. એટલે સીધો પોઈન્ટ એવો છે કે ડૉક્ટર બનનાર સૌપ્રથમ ભારતીય મહિલા આનંદી ગોપાલ જોશી, ફિઝિશિયન બનનાર સૌપ્રથમ ભારતીય મહિલા કાદમ્બિની ગાંગુલી અને ગ્રેજ્યુએટ થનાર સૌપ્રથમ ભારતીય મહિલા કાદમ્બિની ગાંગુલી તથા ચંદ્રમુખી બસુ. આ તમે જોઈ શકો છો આજે કાદમ્બિની ગાંગુલી છે એમનો જન્મદિવસ છે. પહેલા એમની સરનેમ બોઝ હતી, પછી એમની સરનેમ થઈ ગાંગુલી. આ તમે જોઈ શકો છો કાદમ્બિની ગાંગુલી. અને આ છે આનંદીભાઈ ગોપાલ જોશી. તો આનંદી ગોપાલ જોશી છે ભારતના સૌપ્રથમ ડૉક્ટર છે કે જેમણે એમડીની ડિગ્રી ધરાવી હોય. તેમણે શિક્ષણ અમેરિકામાં મેળવ્યું હતું, જ્યારે આ છે તેમણે શિક્ષણ મેળવ્યું હતું યુરોપમાં. આ બે વચ્ચેનો ડિફરન્સ છે, યુરોપમાં શિક્ષણ મેળવ્યું હતું. સરકારે 15 ઓગસ્ટ સુધી દેશમાં 2,500 જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવાની કામગીરી બતાવી છે. તો ઓગસ્ટ 15 ઓગસ્ટ 2018 સુધી દેશમાં 2,500 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ થઈ જશે. ભારતમાં ઘૂસણખોરી માટે ચીને તિબેટમાં માનવરહિત હવામાન સ્ટેશન ઊભું કર્યું છે.
અરુણાચલ પ્રદેશ આગળ આપણે જાણીએ છીએ કે સિક્કિમ પાસે જે ડોકલામ એરિયા છે તેના માટે ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ચીન કાશ્મીરમાં ઘૂસણખોરી કરી રહ્યું છે અને અરુણાચલ પ્રદેશને તો ચીન પોતાનો હિસ્સો જ બતાવે છે, માટે આ પ્રદેશમાં ઘૂસણખોરી કરવા માટે ચીને માનવરહિત હવામાન સ્ટેશન ઊભું કર્યું છે, માટે ત્યાં તેને સૈનિકો તૈનાત કરવા પડશે નહીં. એ હવામાન સ્ટેશન ઓટોમેટિક છે જે ચીનને તમામ ડેટા પૂરા પાડશે. આ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે કે એક એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે જે હોર્ન ઓફ આફ્રિકા છે, હોર્ન ઓફ આફ્રિકા આ જે એરિયા છે ઇથિયોપિયા પાસેનો આ જે હોર્ન ઓફ આફ્રિકા, તો ત્યાંથી બે પ્લેટો ખસવાના કારણે આફ્રિકા ખંડનું ભવિષ્યમાં વિભાજન થશે. આના બે પ્લેટ છે ઇથિયોપિયાઈ પ્લેટ અને કેની અને ન્યુબિયન પ્લેટ. આ બંને પ્લેટ અલગ થવાના કારણે આ ઇથિયોપિયાઈ પ્લેટ છે અને સોમાલિયાઈ પ્લેટ છે, બંને એક જ છે. તો આ બંને અને આ ન્યુબિયન પ્લેટ છે, બંને વિભાજન થવાના કારણે આ રીતે આફ્રિકાનું વિભાજન ભવિષ્યમાં શક્ય છે. અને આજનો છેલ્લો પોઈન્ટ છે ટોળા દ્વારા થતી હિંસા. જો ટોળા દ્વારા થતી હિંસા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે મોબ લિંચિંગ, મોબ MOB એટલે હિંસક ટોળું, કોઈ ભાંગફોડની પ્રવૃત્તિ માટે, સળગાવવા માટે, ક્રાંતિક માટે જે ટોળું નીકળી આવે છે એને કહેવાય છે મોબ. અને લિંચિંગ, ટોળા દ્વારા થતી હત્યા, મોબ લિંચિંગ. અત્યારે દેશમાં મોબ લિંચિંગનો પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. આપણે છાસ વારે વાંચીએ છીએ કે બાળક ચોર સમજીને ટોળા ભેગા થઈને કોઈક વ્યક્તિને મારી નાખ્યો, અથવા અપશબ્દો બોલવાના આરોપસર કોઈક વ્યક્તિને બધા ટોળા ભેગા થઈને મારી નાખ્યો, કોઈ વ્યક્તિ ધાર્મિક લઘુમતીમાં આવે છે તો આ રીતે એને મારી નાખ્યો. આ રીતની હિંસાઓ દિવસે દિવસે વધી રહી છે. અને અત્યારે એક અહેવાલ મુજબ હેડ ક્રાઇમના રિપોર્ટ અનુસાર આવી ઘટનાઓમાં યુપી પ્રથમ છે. યુપીમાં કુલ 18 ઘટના બની છે. તો આવી ઘટના બનવામાં ટોળા દ્વારા થતી હત્યામાં યુપી પહેલું છે, બીજા ક્રમે છે ગુજરાત, ગુજરાતમાં 13 ઘટનાઓ છે અને ત્રીજા સ્થાને છે રાજસ્થાન, રાજસ્થાનમાં 8 ઘટના છે. યુપી 18, ગુજરાત 13, રાજસ્થાન 8. એક સભ્ય સમાજ માટે આ ખૂબ નિંદનીય બાબત છે. અને સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે દેશને ભીડતંત્રના હવાલે કરી શકાય નહીં અને સંસદને સૂચના આપી છે કે બહુ જલ્દીથી જલ્દી તે અંગેનો કડકમાં કડક કાયદો ઘડે. આ સાથે વિડીયો કન્ક્લુડ કરીએ છીએ. તમે વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ગ્રુપમાં જેટલા જ એજ્યુકેશન ગ્રુપ હોય એ બધામાં વિડીયો શેર કરો. લાઇક કરવાનું ભૂલશો નહીં. લાઇક કરો અને બીજાને પણ લાઇક કરવાનું કહો. આ સાથે વિડીયો કન્ક્લુડ કરીએ છીએ. જય હિન્દ, હેવ અ નાઇસ ડે.